ટંકારિયા મુખ્ય કુમાર શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 13/7/2024 શનિવારના રોજ 8:30 કલાકે મુખ્ય કુમાર શાળા ટંકારિયામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં શાળાના આચાર્ય શ્રી સાથે શિક્ષકો અને બાળકો દ્વારા આ આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. લોકશાહી કાર્યપ્રણાલી અંતર્ગત બાળકોએ ચૂંટણીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો. તારીખ 13/7/2024 શનિવારના રોજ સવારે 8:30 કલાકે મુખ્ય કુમાર શાળા ટંકારિયામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન શાળાના આચાર્ય શ્રી શિક્ષકો અને બાળકો દ્વારા કરવામાં આવ્યું. લોકશાહી કાર્યપ્રણાલી અંતર્ગત બાળકોએ ચૂંટણીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો. બાળ સંસદ ચૂંટણીની વિશેષતા એ હતી કે આમાં મતકુટીર, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પોલીસ સ્ટાફ, એજન્ટો તેમજ ચૂંટણીને લગતી કામગીરી બાળકો દ્વારા જ કરાવવામાં આવી. અગાઉથી જ ઉમેદવારો દ્વારા પ્રચાર પણ કરવામાં આવ્યો હતો. મોબાઈલ એપ્લિકેશનમાં ઈવીએમ વોટિંગ મશીનથી બાળકોએ શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું. કુલ 179 બાળકોએ મતદાન કર્યું. આ ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારોએ પોતાનું ભાવિ અજમાવ્યું. અંતે મતગણતરી થતાં પ્રથમ વિજેતા ઉમેદવાર તરીકે સૈફ વૈરાગી ધોરણ 8 જાહેર થયા. બીજા ક્રમે અફઝલ બોખા ધોરણ 7 અને ત્રીજા ક્રમે રઈસ ભૂતા ધોરણ 7 વિજેતા થયા. આ તમામ ચૂંટણી કાર્યક્રમ દરમિયાન માજી સરપંચ શ્રી ઝાકીરભાઈ ઉમટાવે સવિશેષ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો. તેમણે પોતાના વક્તવ્યમાં બાળકોને લોકશાહી અંગેની સમજ તથા વિજેતા ઉમેદવારોની શાળા પ્રત્યે પોતાની જવાબદારી અંગેની માહિતી આપી. રિયાઝ પટેલ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.